માણસ થઈ જાય. અને ઝેર જો અજાણ થી પીવે તો મરી જાય, જાણીને પીવે તો મરે, પણ અજાણ થી પીવે તો મરી જાય. એમ ભગવાન નું નામ છે અમૃત છે. એ અમૃત નું નામ જરા પણ આપણે સાંભળીએ તો આપણને પણ અમૃત પ્રાપ્ત થાય છે, કહેતા આપણું જીવન સફળ બને છે, અનંતે આપણું કલ્યાણ થાય છે. કારણ કે આ મનુષ્ય દેહ મળ્યો છે એનાથી આપણે જીવનનું આપણું કલ્યાણ કરી શકીએ, એટલા માટે દેહ આપ્યો છે. અને એ માટે આવા યજ્ઞ આગાદી કરીએ, આવા મંદિરો કરીએ, કોઈ સારા કાર્યો કરીએ, એ આપણા પુણ્યો છે બધા. આવા યજ્ઞો કરીએ, યજ્ઞોની અંદર આપણે સમર્પણ થઈએ, આપણે તન મન ધનથી સેવાઓ થાય, મંદિરોમાં સેવા થાય, સારા કાર્યોમાં આપણી સેવા થાય, એવા પુણ્યને લઈને આપણને આવો એક સત્સંગનો જોગ થાય, આવા ભગવાનનો આપણને આશરો થાય, એને કરીને આપણું અંતે કલ્યાણ થાય છે. તો એવા આ જગતની અંદર કલ્યાણને માટે ભગવાનને સંત જે બતાવ્યા છે, તો ભગવાન શ્રીજી મહારાજ પૃથ્વી પર પધાર્યા, એ 500 સંતો સાથે લઈને આવ્યા, એમાં ગુણાત્યાન સ્વામી પણ સાથે લાવ્યા, જે આપણે મૂર્તિ સાથે બેસાડીએ, ભગવાનની પ્રસન્નતા મેળવી શક્યા છે. ભગવાન એમના ઉપર અને ભગવાનનો મહિમા એમની પાસે અર્થાર્થ છે, એટલા માટે સ્વરૂપ પધારીએ છીએ કે આપણે એના થકી ભગવાનનું આપણે દર્શન થાય, પ્રાપ્તિ થાય, એટલે આત્મારૂપ થવું, બ્રહ્મરૂપ થવું, અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમની સેવા કરવી, એ વાત શ્રીજી મહારાજ લાવ્યા હતા. અને શાસ્ત્રીજી મહારાજે આપણને આ વાત સ્થાપી છે કે અક્ષર એટલે આપણે સેવક બનવાનો અને ભગવાન આપણા કલ્યાણદાતા છે, એવી રીતે એમની ભક્તિ થાય. અને એ વાત યોગીજી મહારાજે પણ દેશ પ્રદેશ સુધી પહોંચાડી છે. અને એ પણ આવા નાનકડા ગામની અંદર આ અહીંયા સંતોના આગમનથી બીજી રીતે પણ આ બધા ઉત્સવ સમયમાં આવો છો, એની રીતે કરીને આજે આપને ભગવાનનો આશરો થયો. સત્સંગ એટલે યોગીજી મહારાજ જેવા સંત, અને એ સંતના સમાગમથી આપણે ભગવાનનો નિશ્ચય રહ્યો. અને એ નિશ્ચય રાખીને આપણે જો એમની સેવા તન મન ધનથી કરીએ તો આપણું કલ્યાણ થાય છે, એવો યોગ ભગવાને આજે આપને આપ્યો છે. આપણા ઘણા જન્મના પુણ્ય છે ત્યારે આવો એક સમય આપણે મળે. વ્યવહારિક સંસારિક ઘણા બધા સામાજિક કાર્યો આપણે થાય છે, પણ વેદોક્ત મંત્રો સાથે યથાવિધિ જેને કહેવામાં આવે, વિધિસરનો આ બધો યજ્ઞ છે, તો એનાથી આપણે વિશેષ ફળ થાય. આવા યજ્ઞો આપણે બીજે ગમે ત્યાં કરીએ, પણ ભગવાનના સાનિધ્યમાં થાય, ભગવાનને માટે થાય, એનું ફળ અપાર છે, એનું ફળ અગણિત છે. એ ફળ આજે આપ બધા લઈ રહ્યા છો, બહુ જ ભાગ્યશાળી છો. અને ભગવાન તમને અને મને તને સુખી રાખે. આ યજ્ઞમાં જે આવ્યા છે, બેઠા છે, જેને લાભ લીધો છે, એ બધાના તો ભાગ્યનો પાર નથી, એમને ભગવાન અનેક રીતે સુખી રાખશે, શાંતિ રાખશે. પણ યજ્ઞની અંદર જે આવ્યા છે અને જે બેઠા નથી, એને પણ એટલું જ ફળ મળે છે. આ યજ્ઞની જેને જેને સેવા કે આ મને થયો છે, વાત સાંભળે તો પણ કલ્યાણ થાય છે. કારણ કે આ વાત એવી મોટી જબરદસ્ત છે. એટલે કહેવાનું શું છે કે આપણે આજે એવું સારું એક સત્કર્મ આપણા જીવનમાં એક કરી રહ્યા છે કે આનાથી આપણને તો લાભ થશે, પણ બીજાને કાં કાર્યમાં જે ભળ્યા છે, જે જુએ છે, જોઈને રાજી થાય છે, જેને આની અંદર કઈ સહકાર આપ્યો છે, એ બધાને ભગવાન સર્વ પ્રકારે સુખી શાંતિ કરશે. તો આજે યજ્ઞમાં બધા જે બેઠા છે એનું મારા સર્વ પ્રકારે સુખ શાંતિ આપે. ફરીથી પણ આ બધાએ આ ગામની અંદર ગુજરાતમાં શાંતિ થાય અને દેશમાં પણ શાંતિ થાય એ ભગવાનની પ્રાર્થના. બધા પોતાના સ્થાને બેસી રહેજો. આપણો યજ્ઞ ચાલુ છે. પરમવીર સ્વામી શ્રી પરમવીર સ્વામી શ્રી ઉભા કરી અને આપણને આ બે દિવસનો લાભ આપવા માટે તે બધા રહ્યા છે. અને સાંજ સુધી આ ગામની અંદર જ વિરાજમાન છે, એટલે આપણે શિસ્તની મર્યાદા રાખી અને જે આપણને એ સમયમાં લાભ મળે તે લાભ લઈશું. સુખારું જવા માટે કોઈ પ્રયત્ન ના કરે. પરમવીર સ્વામી શ્રી કૃપા કરી અને આગળ આપણે સૌને દર્શન આપ્યા છે. અને બધા પોતાના સ્થાને બેસી રહે.
चलो समय समय के लिए।